मॉर्निंग ऑल ऑफ यू, जय स्वामीनारायण। स्वाध्याय 6.1 एमा दाखला नंबर 14। नीचेना शब्द ने डिक्शनरी मुजब गोठवता केटलामो क्रम आवशे। चलो तमने अलग अलग पांच शब्द आपेला छे, पिंटू, नूरी, नीरल, सुमन अने ऋत्वा। मैं अहीं चार शब्द लखेला छे, पिंटू, नूरी, नीरल अने सुमन। चलो पहला पिंटू शब्द। तो पिंटू शब्द ने डिक्शनरी मुजब गोठवता केटलामो क्रम आवशे। चलो जारे पण आपणे डिक्शनरी होय तो ए डिक्शनरी में पहला कोना शब्द आवे, तो एना, त्यार बाद बीना, त्यार बाद सीना, डीना, एवी रीते जेड सुधी डिक्शनरी ना शब्द में डिक्शनरी होय छे। एनी साथे पाछा एना शब्द, एनी साथे बीना शब्द, एनी साथे सीना, एनी साथे डीना, एवी ज रीते डिक्शनरी में आपने ए थी जेड सुधी, जेड साथे ए, जेड साथे बी, जेड साथे सी, पाछु जेड साथे जेड, तो डिक्शनरी में शब्द एवी रीते गोठवेला होय छे। तो सौ प्रथम अपने पिंटू शब्द ने डिक्शनरी मुजब गोठवी दीए। चलो पिंटू शब्द ने अपने डिक्शनरी मुजब गोठवीशु, तो पहला ए, एन, पी, टी अने यू आवशे, बराबर। ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ पी पछी क्यू आर एस टी अने छेले यू। चलो तो सौ प्रथम पिंटू शब्द ने डिक्शनरी मुजब गोठवीए छी, तो अपने पहला आई ना शब्द मळशे, पछी एन ना शब्द मळशे, पछी पी ना शब्द मळशे, पछी टी ना अने पछी यू ना। चलो तो आपणी पासे पांच शब्द छे, तो જ્યારે આપણે ડિક્શનરી ખોલીશું તો પહેલા આપણને અહીંયા આઈના શબ્દ મળે છે, તો આઈ પોતાનું સ્થાન લે એની માટે 1p1। બાકીના ચાર શબ્દ ગમે તે ગોઠવેલા હોય એનાથી આપણને કોઈ ફરક પડતો નથી, તો એની માટે શું થાય, 4p4। फोर पी फोर अपने पची करीशु। चलो त्यार बाद एन ना शब्द आवशे, तो एन पोतानो स्थान ले एनी माटे 1p1 अने बाकी ना चार शब्द नी गोठवणी माटे 4p4। चलो त्यार बाद पी ना शब्द आवशे, तो पी पोतानो स्थान ले एनी माटे 1p1। चलो ज्यां આપણો શબ્દ નક્કી થઈ જાય છે તો એને આપણે ચેકી દઈશું અને પહેલેથી શરૂઆત કરીશું, તો એની બાજુમાં આવશે આઈ, તો આઈ પોતાનું સ્થાન લે એની માટે 1p1। ચલો આઈ ને પણ ચેકી કરો, તો આઈ ની બાજુમાં શું આવે છે, એન, એન પણ ફિક્સ છે આપણો, તો એન માટે પણ 1p1। चलो एन ने चेकी करो, तो एन ની બાજુમાં શું આવશે, ટી, તો એની માટે પણ 1p1 અને છેલ્લે ટી ને ચેકીએ તો યુ, એની માટે પણ 1p1। 1p1 એટલે 1, 4p4 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 24, 24 અને 1 24 + 24 એટલે 48 અને 1 49। તો નીચે લખીશું કે પિંટુ શબ્દને ડિક્શનરી મુજબ ગોઠવતા 49મો ક્રમ આવશે। ચલો હવે જોઈશું નૂરી। नूरी शब्द ने जरे अपने डिक्शनरी मुजब गोठवीए छी, तो पहला आई ना शब्द मळे छे, पछी एन ना शब्द, पछी आर ना शब्द अने पछी यू ना शब्द। चलो अपनी पासे चार शब्द छे,
I, N, R અને U. તો પહેલા લઈશું I ના શબ્દ. તો I પોતાનું સ્થાન લે એની માટે 1p1 અને બાકીના ત્રણ સ્થાન માટે 3p3 આવશે. ચલો I પછી કોના શબ્દ આવે છે N ના. તો N પોતાનું સ્થાન લે એની માટે 1p1. ચલો N ને ચેકો અને શરૂઆત પહેલેથી કરવાનું છે જે ચેકે કે પહેલેથી શરૂઆત થશે I. પણ શું I એ ફિક્સ છે? ના. બીજો શબ્દ આપણો U છે. અહીંયા આપણે P ચેક્યું અને I થી શરૂઆત કરી હતી તો I ફિક્સ હતો એટલે એની બાજુમાં N લખ્યો. N પણ ફિક્સ હતો એટલે T લખ્યો અને T પણ ફિક્સ હતો એટલે U એની જાતે ગોઠવાઈ ગયો. અહીંયા N આપણે ચેક્યો તો I આવશે અને નૂરી N પછી U આવે છે એટલે ફિક્સ નથી. તો હવે હું આગળ જઈ શકું નહીં તો એની માટે શું થશે? 2p2. ચલો N પોતાનું સ્થાન લે એની માટે તો 1p1 ફિક્સ છે. ચલો I ને ચેક્યો નથી, I ના શબ્દ આવી ગયા તો I ની જગ્યાએ હું N જોડે R ના શબ્દ લખીશ. બરાબર? તો R પોતાનું સ્થાન લે એની માટે 1p1. ચલો શું R ફિક્સ છે? નથી. N જોડે તો આપણે U જ જોઈએ છે. તો બાકી આગળ જઈશું નહીં. 2p2. ચલો N ફિક્સ છે એની માટે 1p1. ચલો R પછી N ની જોડે શેનો શબ્દ આવશે? તો U ના શબ્દ આવશે. તો U પોતાનું સ્થાન લે એની માટે 1p1. ચલો U ફિક્સ છે? હા. તો એને ચેકી કાઢો. તો U ની સાથે શું આવશે? I આવશે. તો I માટે પહેલા લખો 1p1. ચલો I ફિક્સ છે? નથી. આપણે તો R જોઈએ છીએ. તો બાકીની એક જગ્યા માટે લખો 1p1. ચલો N U તો ફિક્સ જ છે એટલે 1p1 1p1. I ની જગ્યાએ હું શું લખીશ? R 1p1. હવે I એની જાતે ગોઠવાઈ જશે તો 1p1. 3 ગુણ્યા 2 ગુણ્યા 1 6, 2 એકા 2, 2 એકા 2 1 1, 6 ને 2 8, 9 10 11 અને 12. 6 ને 2 8 ને 2 10 ને 2 12 એટલે લખીશું કે નૂરી શબ્દને ડિક્શનરી મુજબ ગોઠવતા 12મો ક્રમ આવશે. ચલો આગળ જોઈશું નીરલ. નીરલ શબ્દની ડિક્શનરી મુજબ ગોઠવતા કયો ક્રમ આવશે? ચલો પહેલા તો નીરલ શબ્દને આપણે એબીસીડી પ્રમાણે ગોઠવી દઈએ તો એ, આઈ, એલ, એન અને આર શબ્દ મળશે. ચલો 5 આપણી પાસે જગ્યા છે તો 1 2 3 4 5. ચલો પહેલા આપણને ડિક્શનરીમાં એ ના શબ્દ મળે છે. અહીંયા એ છે એટલે એ લખ્યો. તો એ પોતાનું સ્થાન લે એની માટે 1p1. બાકીના પાછળના કોઈ પણ ચાર શબ્દ હોય એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. તો શું લખાશે? 4p4. 1 2 3 4 5. ચલો I ના શબ્દ આવશે. શું પહેલો શબ્દ I ફિક્સ છે? ના. તો જ્યાં સુધી N નહીં આવે ત્યાં સુધી હું લખીશ 1p1 4p4 1 2 3 4 5. ચલો L ના શબ્દ આવશે તો L પોતાનું સ્થાન લે એની માટે 1p1 4p4 1 2 3 4 5. ચલો L પછી કોના શબ્દ આવે છે? N ના શબ્દ આવે છે.
એન પોતાનું સ્થાન લે એની માટે 1p1 ચલો જ્યાં એમને ચેકું છું ત્યાં શરૂઆત પહેલેથી કરીશ એ તો એ માટે લખીશ 1p1 હવે ચેક કરો કે શું એ ફિક્સ છે ના આપણે તો બીજો શબ્દ શું જોઈએ છે આ જોઈએ છે અહીંયા એ છે તો હવે આગળ જઈ શકું નહીં તો એની માટે અહીં શું લખાશે 3p3 ચલો n પોતાનું સ્થાન લે એની માટે 1p1 ચલો એની જગ્યાએ શું આવશે i હું ચેકિસ ત્યારે કે જ્યારે મારો અક્ષર ફિક્સ થઈ જાય બરાબર i પોતાનું સ્થાન લે એની માટે શું લખાય 1p1 ચલો i એ સ્થાન લઈ લીધું બીજો શબ્દ i ફિક્સ થઈ ગયો તો i જ્યાં ચેકિસ ત્યાં શરૂઆત પહેલેથી જ કરીશ તો i ની બાજુમાં આવશે a પણ શું એ ફિક્સ છે ના તો એ પોતાનું સ્થાન લે એની માટે 1p1 બાકીની બે જગ્યા માટે શું લખાય 2p2 2 3 4 5 ચલો આપણો n તો ફિક્સ જ છે i પણ ફિક્સ છે 1p1 1p1 ચલો હવે એની જગ્યાએ છે શબ્દ આવશે l ના તો l પોતાનું સ્થાન લે એની માટે 1p1 પણ એ નથી આપણે તો આ જોઈએ છે તો બે સીટ માટે અમને લખી કાઢીશું 2p2 ચલો n ના આઈ તો ફિક્સ જ છે 1p1 1p1 l ની જગ્યાએ હવે શું આવશે n ચેકાઈ ગયો છે એટલે r ચલો r માટે લખીશું 1p1 શું ત્રીજો શબ્દ આપણો નિરલમાં r છે હા તો આપણો r ફિક્સ થઈ ગયો તો હવે લખો a 1p1 ચેક કરો કે શું આપણો શબ્દ a છે ચોથો તો હા તો એને ચેકી કાઢો અને છેલ્લે જે બાકી રહ્યું આવી ગયું નિરળ જ એટલે અહીંયા પણ આવશે 1p1 હવે આગળ જઈશું નહીં ચલો 4 થી 1 સુધીનો ગુણાકાર 24 24 24 6 2 + 2 + 2 + 6 + 2 + 1 = 83 તો લખીશું કે નિરલ શબ્દને ડિક્શનરી મુજબ ગોઠવતા 83મો ક્રમ આવશે લાસ્ટ સુમન ચલો સુમન શબ્દને આપણે ડિક્શનરી મુજબ ગોઠવવાનો છે તો સુમન શબ્દને આપણે ડિક્શનરી મુજબ ગોઠવીએ છીએ તો એબીસીડી પ્રમાણે પહેલા એ એમ એન એસ અને યુ છે પાંચ શબ્દ છે 1 2 3 4 5 ચલો એ પોતાનું સ્થાન લે એની માટે 1p1 તો બાકીની ચાર જગ્યા માટે 4p4 ચલો એમ પોતાનું સ્થાન લે 1p1 4p4 જ્યાં સુધી એસ ના આવે ત્યાં સુધી આપણે જઈશું આવું જ ચલો એન પોતાનું સ્થાન લે 1p1 4p4 ચલો હવે એસ પોતાનું સ્થાન લે 1p1 શું પહેલો શબ્દ એસ છે તો હા એને ચેકીશું અને બાજુમાં મૂકીશું એ પણ એ પોતાનું સ્થાન લે એની માટે 1p1 પણ આપણો બીજો શબ્દ એ નથી યુ આવશે તો જ્યાં સુધી આપણે બીજો શબ્દ યુ નહીં આવે ત્યાં સુધી આ જ વસ્તુ ઉતારીશું 3p3 એસ માટે 1p1 એ પછી શું આવે છે એમ તો 1p1 3p3 એસ પછી એમ ની જગ્યાએ શું આવશે તો એમ તો 1p1 1p1 3p3
एस पछी शू आवशे यू वन पी वन यू लख्यो यू अपनो फिक्स है तो यू नी बाजू में चेकीशु तो शुरुआत पहले थी ज करीशु ए पर शू ए फिक्स है त्रीजो शब्द ना एम छे तो ए माटे वन पी वन बाकी नी बे जग्या माटे टू पी टू एस यू तो छे वन पी वन वन पी वन चलो यू एनी जग्या शू लखीशु एम ए पछी एम आवे छे तो एम पण आपणो फिक्स थई गयो चलो तो एनी बाजू में शू आवशे ए चेक किया एटले शुरुआत पहले थी करी ए ए पण आपणो चौथो शब्द फिक्स ज छे तो लास्ट में छेल्ले आवशे एम वन पी वन चौबीस 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 छ छ छ थ्री पी थ्री एटले त्रण एकम बे ए चौबीस वत्ता चौबीस वत्ता चौबीस वत्ता छ वत्ता छ वत्ता छ बराबर अहीं बे वत्ता एक एटले टोटल करशो तो त्रण थशे तो लखीशु के सुमन शब्द ने डिक्शनरी मुजब गोठवता त्राणुमो क्रम आवशे तो आम आज आपणे दाखला नंबर 14 ना चार दाखला जोया दाखला नंबर 5 ऋत्वा तमारी जाते गणवानो रहेशे आवाज वधुने वधु वीडियो जोवा माटे आ चेनल ने सब्सक्राइब करो।